આવતીકાલ રક્ષાબંધનનો પર્વ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા સબજેલ ખાતે કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓ બહેનો અને જેલકર્મીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વના પવિત્ર તહેવારમાં બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને કંઈ ને કંઈ આપતો હોય છે. ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવી હાથમાં રાખડી બાંધી તેમની પાસેથી ભેટ સ્વરૂપે વચન લીધું હતું કે જેલમાંથી આપ મુક્ત થાઓ તો પછી આવું કોઈ ગુનાહિત કામ ન કરવાનું વચન લીધું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જેલ સલાહકાર સમિતિના સભ્ય અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન બારિયા, ભાજપ સંગઠનના મંત્રી મમતાબેન પટેલ, છોટાઉદેપુર સબજેલના શિક્ષક ડી કે પરમાર સહિત જેલકર્મીઓ મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાજપ મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત તથા જેલ સલાહકાર સમિતિના સભ્ય અને મહામંત્રી વૈશાલીબેન બારિયા તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ જેલના બંદીવાનો તેમજ મહિલા બંદીવાનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી અને રક્ષાબંધન પર્વની આજરોજ ઉજવણી કરવામાં આવેલી છે. આ તબક્કે હું તમામ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ ડી કે પરમાર, જેલ અધિક્ષક, છોટાઉદેપુર સબજેલ. સહિત સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.